ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। परमहंस कोण छे अने तेना प्रकार केटला? श्रीमद् भागवत में परमहंसोनी कथा छे। हंसनी एक विशेषता छे, हंसनी आगळ कोई दूध तथा पाणीने भेगा मूके तो पाणी अने दूध जुदा करीने हंस दूध पी जाय छे। एटले के दूधमांथी पाणी जुदू करवानुं बहु मोटुं कौशल्ય हंसने प्राप्त छे। जचा विचार करिए तो जणाशे के आ दुनिया जड़ चेतननुं मिश्रण छे। जीव चेतन छे, शरीर जड़ छे। हंस जेम पाणीने छोड़ीने दूध पी जाय छे, ते महात्माओ जड़ने छोड़ीने चेतननो स्वीकार करे छे। ज्ञानी पुरुषो आत्माने शरीरथी जुदो पाड़े छे। जे शरीर अने आत्माने जुदा पाड़े ए परमहंस छे। आपणा प्रश्ननो जवाब बहु स्पष्ट आव्यो के मनने मायाथी जुदो पाड़े ते परमहंस छे। संसारना विषयो निसार छे, परमात्मा एक ज सार रूप छे। અને એવા સારરૂપ પરમાત્માને મેળવવા જે સર્વસ્વનો ત્યાગ કરે છે તેના નિરક્ષીર વિવેક, નિત્ય અનિત્યનો વિવેક કરનારા પરમહંસ છે। પરમહંસની અનેક વ્યાખ્યાઓ શ્રીમદ્ ભાગવતે આપણી સમક્ષ સ્પષ્ટ કરી છે। પાણી અને દૂધને છૂટા કરી શકે, જળ અને ચેતનને અલગ માણી શકે, મન અને માયાને જો જુદા પાડી શકે, ક્ષીર અનીરનો વિવેક કરી શકે, નિત્ય અનિત્યનો વિવેક કરી શકે તેવા લોકો પરમહંસ છે। પરમહંસના પ્રકાર કેટલા એ પ્રશ્નનો જવાબ પણ સુંદર રીતે આપવામાં આવ્યો છે। પરમહંસના બે પ્રકાર છે, જ્ઞાની અને ભાગવત। જ્ઞાની પરમહંસ ઋષભદેવજી છે, જ્યારે ભાગવત પરમહંસ ભરતજી છે। જ્ઞાની પુરુષોને લાગે છે સંસારની પ્રવૃત્તિ જ્ઞાન નિષ્ઠામાં અને ભક્તિમાં બાધક છે। સંસારની પ્રવૃત્તિ એકદમ છોડી દેવાય નહીં, પણ વિવેકથી ઓછી કરવી જોઈએ। જગતમાં જે દેખાય છે તે બધું મિથ્યા છે એ જ્ઞાની પરમહંસની નિષ્ઠા છે। જગતને મિથ્યા માનવાથી વૈરાગ્ય આવે છે, સંસારને સાચો માનવથી મોહ થાય છે। જગતમાં જે દેખાય છે તે મિથ્યા છે, પણ આ સર્વને જોનારો આત્મા સુખરૂપ છે। દૃશ્ય વિનાશી ફળરૂપ હોવાથી જ્ઞાની દૃશ્યમાં દ્રષ્ટિ રાખતા નથી। જ્ઞાનીઓ દૃશ્ય વસ્તુમાં મનને જવા દેતા જ નથી, પણ આ સર્વના સાક્ષી પરમાત્મામાં દૃષ્ટિને સ્થિર કરે છે। મનને સત્તા મળે છે આત્મ સ્વરૂપમાંથી, મનને સ્વતંત્ર શક્તિ નથી। આત્મા છૂટ આપે છે ત્યારે મન પાપ કરે છે। આત્મા એ મનનો દૃષ્ટા છે, સાક્ષી છે। મનને પાપ કરવાની છૂટ આપવી નહીં। ઋષભદેવ મનને દૃશ્યમાં જવા દેતા નથી અને મનને ઈશ્વરમાં સ્થિર કરે છે, જેથી મન ઈશ્વરમાં મળી જાય છે, તેથી સુખ દુઃખ તેમને થતા નથી। જેવી રીતે નિદ્રામાં મન રહે તેવું જાગૃત અવસ્થામાં પણ રહે તો મુક્તિ છે। દૃશ્યમાંથી મન હટી જાય પછી તે દૃષ્ટામાં મળી જાય છે। મનનો ઈશ્વરમાં લય થાય તો મુક્તિ મળે છે। જ્ઞાની પુરુષોને સંસાર બાધક થતો નથી, જ્ઞાની પુરુષો સ્વ ઈચ્છાથી જીવતા જ નથી, તે અનિચ્છાથી પ્રારબ્ધથી જીવે છે। ત્યારે ભાગવત પરમહંસો ભગવત ઈચ્છા પ્રારબ્ધથી જીવે છે। આ બંને નિષ્ઠા એક જ છે, પણ માર્ગ અલગ અલગ છે। જ્ઞાની જગતને અસત્ય માને છે, ભાગવતો જગતને સત્ય માને છે। શંકર સ્વામીએ જગતને મિથ્યા માન્યું છે, શબ્દમાં થોડો ભેદ છે પણ તત્વમાં ભેદ નથી। વેદાંતનો વિવર્તવાદ અને વૈષ્ણવોનો પરિણામવાદ છે,
જ્ઞાનીઓનો વિવર્તવાદ છે, દૂધનું દહીં થાય છે પણ દહીં એ દૂધ નથી. ભાગવતો કહે છે, જગતનું જે ઈશ્વરમાંથી પરિણામ થયું છે તે દહીં જેમ નહીં પરંતુ સોનાની લગડીનો દાગીનો બનાવ્યો હોય છે તેના જેવું છે. સોનાની લગડી હતી ત્યારે પણ સોનું, અને તેનો દાગીનો બનાવ્યો ત્યારે પણ સોનું. દાગીનાના સુવર્ણમાં અને સોનાની લગડીના સુવર્ણમાં કોઈ ભેદ નથી. જગત એ બ્રહ્મનું પરિણામ છે, તેથી સત્ય છે. શંકરાચાર્ય પછી જે આચાર્યો થયા તે બધા જગતને સત્ય માને છે. જગત બ્રહ્મરૂપ છે તેથી સત્ય છે. હરિ ઓમ.